મિત્રો નેક્સ્ટ પ્રશ્ન લઈએ. પ્રશ્ન છે કંઈક એ સ્ટાર બી. આ સ્ટાર છે ને એ દ્વિક ક્રિયાનો પ્રશ્ન કહેવાય. દ્વિક ક્રિયામાં જો સ્ટાર અથવા ક્રોસ અથવા પ્લસ જેવા સિમ્બોલો વાપરવામાં આવશે, ઓકે, એ દ્વિક ક્રિયા બી એ બી બાય ટેન છે. તમારે શું મેળવવાનું છે? તો પાંચ આઠ ની દ્વિક ક્રિયા પહેલા પહેલા તમારે મેળવવાની છે પાંચ અને આઠ ની દ્વિક ક્રિયા. તો પહેલા એ પછી ઇન્વર્સ ની વાત થાય ભાઈ. તો પહેલા આપણે મેળવી લઈએ ફાઈવ સ્ટાર, તમે બધા સ્ટાર જ છો એટલે એટ, ઓકે, ફાઈવ સ્ટાર એટ અહીંયા પધરાવો. તો અહીંયા પાંચ આઠ અને છેદમાં દસ, મારા ખ્યાલથી પાંચ અઠા તો બધાને ખબર હોય એટલે લખી નાખીએ, ચાલીસના છેદમાં દસ એટલે કે ચાર. એટલે કે જ્યારે તમને એવું કહેવામાં આવે ફાઈવ સ્ટાર એટ એટલે એ તમારું બીજું કંઈ નથી, ચાર નામની વસ્તુ છે. એટલે આવો બેઝિક ફંડા પહેલાં તૈયાર કરી લેવો એમસીક્યુમાં, તો ઇઝી રહેશે. ઓકે, આગળ હવે તમારા પ્રશ્નનું સોલ્યુશન. તમારે મિત્ર ઇન્વર્સ મેળવવાનો છે. ઇન્વર્સ મેળવવા માટે આપણે તટસ્થ ઘટક જોઈએ જોઈએ ને જોઈએ છે. ઇન્વર્સ તો જ મળે એ તમે બધા બહુ સારી રીતે જાણો છો. તટસ્થ ઘટક કેમ મળે? તો તટસ્થ ઘટક માટે કાંઈ નથી, એ સ્ટાર તટસ્થ ઘટક બરાબર એ જ થવું જોઈએ, એને તટસ્થ કહેવાય. તટસ્થ કોણ છે? તો સરવાળા માટે ઝીરો તટસ્થ છે. કેમ? ફાઈવ પ્લસ ઝીરો કરો જવાબ ફાઈવ જ આવે, દસ પ્લસ ઝીરો કરો જવાબ દસ જ આવે, અગિયાર પ્લસ ઝીરો કરો જવાબ અગિયાર જ આવે. એટલે ઝીરો છે એ તટસ્થતા તરીકે કામ કરે છે. આવી રીતે ગુણાકારમાં કોણ? ગુણાકારમાં એક, પાંચ એકા તો પાંચ જ આવે મિત્ર, દસ એકા દસ જ આવે, માઇનસ એક એકા તો માઇનસ એક જ આવે. એટલે કે ત્યાં એક કામ કરે. અહીંયા કોણ છે એ તમારે ચેક કરવાનું થાય. આવી રીતે જ ડોટ ડોટ એ જ આવવું જોઈએ. ઓકે, એ ઈ ને અહીંયા મૂકો, એ ઈ ને અહીંયા, તો એ ઈ બાય ટેન કહેવાય એને. તો લખી નાખો આન્સર આનો, એ ઈ બાય ટેન બરાબર એ. તો ઈ નો જો બે બાજુથી એ તો નીકળી જશે, તો ઈ બાય ટેન બરાબર વન. તો ઈ મળી જાય, તટસ્થ ઘટક મળી જાય ટેન. લ્યો, તટસ્થ ઘટક મળી ગયો એટલે ઇન્વર્સની નજીક છો તમે. આપણને અત્યારે તટસ્થ મળ્યો છે. હવે તો હવે આગળ વધીએ ઇન્વર્સ મેળવવા માટે. તો ઇન્વર્સનું સૂત્ર શું છે? એ, અને તમારે જે ઇન્વર્સ જોતો હોય ઈ બરાબર ઈ થવો જોઈએ. ઈ એટલે ટેન છે, ઈ એટલે ટેન છે, ઈ એટલે ટેન ત્યાં પધરાવી દેવાનો છે. ઓકે, એ અને એ ઇન્વર્સને અહીંયા મૂકો તો એનો આન્સર તમારો રહેશે એ ગુણ્યા એ ઇન્વર્સ ના છેદમાં દસ બરાબર દસ. આવી રીતે રહેશે. પણ ભાઈબંધ શું એ ગુણ્યા એ ઇન્વર્સ બેને કાંઈ રિલેશન નથી, બે અલગ અલગ સંખ્યાઓ જ છે. એટલે એને કોઈ દી વન ના બનાવો સાદી ગણિતની રીતે. ઓકે, તો હવે તમારો એ ઇન્વર્સ કરતા બને જે તમે મેળવવા જઈ રહ્યા છો, સો ભાગ્યા એ થાય. આમાં કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય નહીં. હવે તમારે જેનો ઇન્વર્સ મેળવવો છે, તમારે જેનો ઇન્વર્સ મેળવવો છે એ સંખ્યા તમને ખબર હોવી જોઈએ. એ સંખ્યા મારી ચાર છે. તો હવે ફાઇનલી, સાવ ફાઇનલી તમને વાત કરી દઉં કે ચાર ઇન્વર્સ બરાબર હંડ્રેડ બાય ફોર, સોના છેદમાં ચાર, એટલે કે તમારા ક્વેશ્ચનનો ફાઇનલી આન્સર સો ભાગ્યા ચાર. આમાંથી એકા તો દેખાશે જ, ઓપ્શન ડી છે જે છે પચીસ, જે તમારા પ્રશ્નનો જવાબ રહેશે. ડન.